ક્યાં ગયા હતા તમે? કેટલી વાર લાગી? ક્યાર ની તમારી રાહ જોઉં છું? રાધા, હું સુખદેવભાઈને મળવા ગયો હતો અને આજે બપોર પછી એના દીકરા રોહનને લઈને આપણી સોનલને જોવા આવે છે. શું વાત કરો છો? સુખદેવભાઈ એના દીકરા માટે આપણી સોનલને જોવા આવે છે? હા રાધા, સુખદેવભાઈ આજ બપોર પછી અહીંયા આવે જ છે. પણ સુખદેવભાઈ આટલા મોટા શેઠ થઈને આપણા જેવા સામાન્ય પરિવારની દીકરીને જોવા આવે? રાધા, વાત એમ છે, સુખદેવભાઈને અહીંયા છેલ્લા 5 વર્ષથી હું એના કારખાનામાં નોકરી કરું છું, એટલે એ આવે છે ને આ સંબંધને થોડોક આગળ વધારવા માંગે છે. તો આપણા નસીબ સારા કહેવાય કે આપણને આવા સંબંધી મળે. પણ પપ્પા, તમે આવડા મોટા ઘરમાં મારા લગ્ન કરાવશો ને તો તમારે કર્યાવર પણ એ લોકોના મોભા પ્રમાણે કરવો પડશે, અને હું આટલો મોટો બોજો તમારા ઉપર નાખવા નથી માંગતી. અરે બેટા, કર્યાવરની ચિંતા તું શું કામ કરે છે? એ બધું થઈ જશે. જો આવો સારો ખાનદાની પરિવાર મળતો હોય ને તો અમે કર્યાવર કરી લેશું. નહીં મમ્મી, મારા મમ્મી અને પપ્પાને ગુજરી ગયા પછી તમે લોકોએ બહુ તકલીફો વેઠી છે. હવે કોઈ હું તમને તકલીફ આપવા નથી માંગતી. બેટા, તું મારા ભાઈની દીકરી છો અને તારા મમ્મી પપ્પાનું અવસાન થયું ને ત્યારે તારી જવાબદારી અમારા હાથમાં સોંપતા ગયા છે. બેટા, અમારે કોઈ સંતાન નથી, પણ અમે તને અમારી સગી દીકરીની જેમ ભાડી પોષીને ઉછેરી છે, એટલે તું આવું ન બોલ. દીકરો કે દીકરી મા બાપ માટે ક્યારેય બોજ નથી હોતા. બેટા, તારા માટે અમે જેટલું કરીએ ને એટલું ઓછું છે. તને ખબર છે બેટા, દીકરીના હાથમાં મમતાનો મીંડોળ બાંધી, મૈયરની ચૂંદડી ઓઢાડી દીકરીને સાસરે વળાવીએ ને એવા દરેક મા બાપના અરમાન હોય છે. રોહન, હવે કેટલીક વાર છે? એટલે આપણે છોકરી જોવા જવાનું છે, કઈ નથી તારી જાન જોડીને જવાનું, થોડીક ઉતાવળ રાખ. એ હા પપ્પા, આવ્યો. અરે ઓ રોહનિયા, ક્યાં છુપાઈને બેઠો છે? બહાર નીકળ સારા, શું છોડની જેમ છુપાઈને બેઠો છે? ગુરભાઈ, તમે અહીંયા? સાલા, 2 મહિનાથી મને લબડાવે છે. આજે પૈસા આપું, કાલે પૈસા આપું, આજે આપું, આજે ને આજે મારા પૈસા કાઢ. એટલે છોડે, કાટલો છોડ. અરે ભાઈ, તું છો કોણ અને ક્યાં રૂપિયાની વાત કરશો? સેના રૂપિયા માંગુ છું એમ પૂછો તમારા લાડલાને? સટ્ટો રમ્યો છે, સટ્ટો ક્રિકેટમાં, અને 10 લાખ રૂપિયા હારી ગયો છે. રોહન, આ માણસ સાચું બોલે છે? તું ક્રિકેટનો સટ્ટો રમ્યો છો? જુગાર રમ્યો છો તું? હા પપ્પા, હું સટ્ટો રમ્યો અને 10 લાખ રૂપિયા હારી ગયો છું. નાલાયક, હવે તું સટ્ટો રમવા લાગ્યો છો? તારે કોઈ કામ ધંધો કરવો નથી, મારું કારખાનું સંભાળવું નથી, અને રાજા બાદશાહની જેમ તારે આંટા મારવા છે? અરે ઓ શેઠ, આ તમારા ઇમોશનલ ડ્રામા બંધ કરો. મારે એ જોવાનો ટાઈમ નથી મારી પાસે. મારા 10 લાખ રૂપિયા આપો એટલે હું ચાલતો બનું. જો ભાઈ, હું કોઈ એવો મોટો માણસ નથી કે મારી તિજોરીમાં 10 લાખ રૂપિયા પડ્યા હોય. 10 લાખ તો હું અત્યારે મારા ઘરમાં કે મારા ખીચામાં 10,000 રૂપિયા પણ નથી. એ બધું છે ને મારે નથી જોવાનું. તમે ગમે એમ કરીને મને પૈસા અત્યારે ને અત્યારે આપો. તમે ચોરી કરો કે આ ઘર વેચો, એનાથી મને કોઈ પરવા નથી. તમે મારી વાત સાંભળો, મને બસ 1 મહિનાનો સમય આપી દો, હું તમારા બધા પૈસા ચૂકવી દઈશ. હા, 1 મહિનો કરી અને આજે 6 મહિના થયા. હા, 1 મહિનો કરી અને તું આમને ઠેલાવતો જાશો. ભાઈ, હવે પાછું નહીં ઠેલાવું, બસ મને બસ 1 મહિનાનો સમય આપો, હું આકાશ પાતાળ એક કરીને પણ તમારા પૈસા ચૂકવી દઈશ. ભાઈ,
હું પ્રોમિસ આપું છું પ્લીઝ. ચાલ કઈ નહીં, આ છ મહિનો આપ્યા છે ને તને એક મહિનો વધારે આપું છું. એક મહિનાના 30 દિવસ ને 31મો દિવસ મારો. જો તે પૈસા નથી આપ્યા ને તો આ તારા પગ કાપીને તારા હાથમાં આપી દઈશ. અત્યારે તો જાઉં છું હું, પણ પછી તને જવા નહીં દઉં. સુખદેવભાઈ 2 વાગે આવવાનું કહેતા હતા, આ 4 વાગે હજી કેમ નહીં આવ્યા? ભાઈ જયંતભાઈ, લે આવો આવો, કેમ છો? રામ રામ. બેસો બેસો. જય શ્રી કૃષ્ણ. બેસો. કેમ છો? બેસ બેસ. તમે શાંતિ છે ને? બસ મજા. કયો? એ તો ઠીક છે. સુખદેવભાઈ તમારે આવતા કેમ મળ્યું હતું? શું આ ઘર નતો મળતો? ના ના જયંતભાઈ, એવું નથી. અમે અહીંયા આવવા તૈયાર થઈ ગયા હતા, પણ અચાનક જ અમને એક પાર્ટી મળવા આવી ગઈ હતી. એ તો ઠીક છે સુખદેવભાઈ, તમારા મોટા માણસોની વાત થાય, તમારે હાલતા કરીને કંઈ કામ આવી જાય. અને હું શું કહું રાધા, આ સોનલ શું કરે છે? એને બોલાવ પાણી લઈને આવે. સોનલ બેટા, મહેમાન આવી ગયા છે, પાણી લઈને આવતો. હા મમ્મી, હમણાં આવી. બેટા, તે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે? મેં MBA કર્યું છે અને હવે પપ્પાના બિઝનેસમાં ધ્યાન આપવાનો છું. સુખદેવભાઈ, હવે આપણે મૂળ વાત પર આવીએ. અમને આ તમારો દીકરો તો પસંદ છે, પણ તમને અમારી સોનલ તો પસંદ છે ને? કેમ રાજા, તારું શું કહેવાનું છે? હા ભાઈ, અત્યારના આ સમય પ્રમાણે દીકરા દીકરીની પસંદ જાણવી ખૂબ જ જરૂરી છે. જયંતભાઈ, આ સોનલ તમારી દીકરી છે અને તમારી જેવા સંસ્કારી પરિવારની દીકરી અમારા ઘરે વહુ બનીને આવે એમાં અમારે થોડું કંઈ જોવાનું હોય. સોનલ, એક કામ કર બેટા, રાહુલને ઘર બતાવી દે અને તમે બંને વાતચીત કરીને નક્કી કરી જે જવાબ હોય ને એ જણાવો. જયંતભાઈ, વાત ખાલી એમ જ છે કે તમે અમારી બરાબરીના નથી. તમે મારી ફેક્ટરીમાં નોકરી કરો છો, છતાંય હું મારા દીકરાનું સગપણ તમારી ઘેરે કરું છું. હું જાણું છું સુખદેવભાઈ કે તમારા પગરખામાં મારો પગ જાય એમ નથી. આ તો તમે મને તમારા લાયક સમજો ને, મારા માટે એ જ બહુ મોટી વાત કહેવાય. ભાઈ, આ તો અમારા સૌભાગ્ય કહેવાય કે તમારા જેવા મોટા ઘરના માણસોએ અમારા જેવી નાના ઘરની દીકરીને પસંદ કરી. નાના બેન, એવી કોઈ વાત નથી. મારી તો ખાલી વાત એમ જ છે કે તમારે લગ્ન અમારા મોભા પ્રમાણે કરવા પડશે. હા હા સુખદેવભાઈ, લગ્ન તો હું તમારા મોભા પ્રમાણે જ કરીશ અને વાડી રાખીશ અને ખૂબ ધામધૂમથી પ્રસંગ કરીશ, કોઈ કચાશ નહીં રહેવા દો. નાના જયંતભાઈ, મારી વાતનો અર્થ એવો નથી. એટલે તમે કહેવા શું માંગો છો? હું ખાલી કહેવા એટલું જ માંગુ છું કે તમારે તમારી દીકરીના દહેજમાં ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા દેવા પડશે. સુખદેવભાઈ, આટલા બધા રૂપિયા અમારી પાસે ક્યાંથી હોય? હું તો એક આવ સામાન્ય માણસ છું. પણ ભાઈ, સોનલના મમ્મી પપ્પા અકસ્માતમાં ગુજરી ગયા, એના વીમાના 5 લાખ રૂપિયા અમારી પાસે છે. કહેતા હોય તો એ અમે આપી દઈએ. સાચી વાત છે ને જયંત? હા ભાઈ, એનાથી વધારે સગવડ મારી પાસે થઈ શકે એમ નથી. ઠીક છે જયંતભાઈ, તો હાલ પૂરતા તો અમે 5 લાખ રૂપિયા લઈ લેવું અને બીજું કે અમને આ હક પણ મંજૂર જ છે. બેટા સોનલ,
તને આ સગપણ મંજૂર તો છે ને? ઠીક છે ત્યારે જયંતભાઈ, હવે અમે રજા લઈ આવજો. હા આવજો. મને આ બધું ઠીક નથી લાગતું. સુખદેવભાઈ આટલા રૂપિયા વાળા માણસો અને આપણી પાસેથી સામે ચાલીને દહેજ પેટે 10 લાખ રૂપિયા માંગે. રાજા, આ બધો દુનિયાનો રિવાજ છે. આ તો ઠીક છે, એને સામે ચાલીને રૂપિયા માંગ્યા, નહીં તો આપણે એને દહેજ પેટે રૂપિયા આપવા તો પડત જ ને. જયંત, આપવું પડે એ વાત આખી અલગ છે, પણ સુખદેવભાઈ વ્યવહારિક વાતની આડમાં લાલચ બતાવી છે કે આપણી દીકરી પૈસા વાળા ઘરમાં થઈને રાજ કરશે, સુખી થશે, એવી ગણતરીથી આપણે એને ના ન પાડી શકીએ. જો રાજા, સુખદેવભાઈ મોટા માણસ કહેવાય અને આપણે રહ્યા સામાન્ય માણસ. હવે આપણી દીકરીના લગ્ન એ મોટા ઘરમાં થાય ને, એ આપણા માટે જ બહુ મોટી વાત છે. જયંત, હે આ દીકરીના લગ્ન થયા પછી બીજું કઈ તો નહીં માંગે ને? કારણ કે મને આ વાત ગળે જ નથી ઉતરતી. ના ના, એવું નથી. સુખદેવભાઈ એવા માણસ નથી. હું એને છેલ્લા 5 વર્ષથી સારી રીતે ઓળખું છું. સોનલ આપણી પાલક દીકરી છે, સગી દીકરી નથી. એના મા બાપ અકસ્માતમાં મૃત્યુ પામ્યા ત્યારે એનો હાથ આપણા હાથમાં સોંપી ગયા હતા. હવે ન કરે નારાયણ, અને એને જો સાસરિયામાં કંઈક તકલીફ થશે ને તો આપણા ને આપણા લોકો આપણને સંભળાવશે કે આપણે જાતે કરીને એ દીકરીને કૂવામાં નાખી દીધી છે. એટલે જ હું સોનલને સારા ઘરમાં પરણાવું છું કે જેથી કરીને આપણી દીકરી સુખી થાય. પણ હવે બધી તું ચિંતા મૂક અને તું સગાઈની તૈયારી કરવા માંડ. આવતા રવિવારે તો આપણે સગાઈનું ગોઠવી દેવાનું છે અને હું છે ને હવે બજારમાં આટો મારી આવું છું. ઓકે. તમે સગાઈ થયા 15 દિવસમાં જ અમારા લગ્ન લઈ લીધા. એલા ડોબા, આ બધું તારા માટે જ કરું છું. આ તું 10 લાખ નું દેવું કરીને બેઠો છો, એ કાપવા માટે મારે કઈક તો કરવું પડશે ને. અને ઓલો અબ્દુલ, તારો હગલો, 1 મહિનાનો ટાઈમ આપીને ગયો છે અને એના આજે 15 દિવસ તો થઈ ગયા. પણ પપ્પા, મારા સસરાને એ લોકો તો 5 લાખ જ આપવાના છે ને, બીજા 5 લાખનું શું કરશું? કરશું ભાઈ, કાંઈક કરશું. તું એક વખત આ લગ્ન તો થઈ જવા દે અને સોનલને તારી વહુ બનીને આ ઘરમાં આવી જવા દે. પછી હું તને જેમ કહું ને એમ તું કરતો જાજે. અને તને ખબર છે અત્યારે આપણા બિઝનેસમાં કેટલો લોસ આવે છે? મારા માથે 20 લાખનું દેવું છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. રોહન, હવે સોનલ પરણીને આ ઘરમાં આવી ગઈ છે, એટલે હવે હું તને જેમ સમજાવું ને એમ કરતો જા. હા હા, બોલો ને પપ્પા, મારે શું કરવાનું છે? હમણાં ઓલો અબ્દુલ ઉઘરાણી કરવા આવીને ઉભો રહે તો આપણી પાસે તારા હાહરાના આપેલા 5 લાખ રૂપિયા જ પડ્યા છે. એટલે સોનલને લઈ અને તું ફટાફટ આપણા કુળદેવીએ દર્શન કરવા નીકળી જા. સારું પપ્પા. અને અબ્દુલ હમણાં આવશે ને તો એને હું 5 લાખ રૂપિયા પકડાવી દે અને બીજી 1 મહિનાની મુદત માગી લે. તું ને સોનલ અત્યારે જ નીકળી જાઓ. હા પપ્પા, હું હમણાં જ સોનલને સમજાવીને બહાર લઈ જાઉં છું. બસ. જય શ્રી કૃષ્ણ.
સુખી થાવ બેટા. અમે જઈ આવીએ પપ્પા. હા, અને આમ જો સાંભળ, તમે કુળદેવે પગે લાગવા જાવશો ને તો બે ચાર કલાક આજુબાજુમાં ફરતા આવજો બેટા. જાઓ. શું થયું પપ્પા? કઈ ટેન્શનમાં લાગો છો? કઈ પ્રોબ્લેમ છે? એલા ભાઈ, આ એક તો મારી ઉપર લેણાનો પાર નહોતો, એમાં પાછો તે બીજો 10 લાખનો હજીરો ખડકી દીધો. હમણાં ઓલો અબ્દુલ આવ્યો હતો, એને 5 લાખ રૂપિયા દઈને વળાવી દીધો, અને 15 દિવસ પછી પાછો આવશે તો એને હું દેવું આ સુલાની રાખ? અને એમાં હજી આ ફેક્ટરીનું 20 લાખ રૂપિયા દેવું ભરવાનું બાકી છે. તો મને તો કાંઈ સમજાતું નથી કે હું કરવું. આપણે કોઈ પણ રૂપિયાની લાલચ છે. તમે ચિંતા ન કરો પપ્પા, હું સોનલ સાથે તમે જેમ શીખવાડ્યું ને એમ જ વાત કરીશ, એને કઈ ખબર નહીં પડે. તો હવે જા દીકરા, પણ એક વાતનું ધ્યાન રાખજો, બળથી નહીં પણ કળથી અને બુદ્ધિથી કામ લેવાનું છે. જા. આ પપ્પા. રોહન, તમારું મોઢું કેમ પડી ગયેલું છે? સોનલ એક બહુ મોટી ઉપાધિ આવી ગઈ છે, સમજ નથી પડતી કે શું કરું. કેમ, શું થયું? તમે મને વાત નહીં કરો? સોનલ, આપણી જે ફેક્ટરી છે ને એ બંધ થવાના આરે છે. હમણાં બજારમાં બહુ મંદી છે, એના લીધે 40-1 લાખનો માલ એમને એમ પડ્યો છે, અને અત્યારે હાલત એવી છે કે મારી પાસે કારીગરોને પગાર કરવાના પણ પૈસા નથી. તો હવે તમે શું કરશો? એ તો સમજ નથી પડતી કે હવે શું કરવું. કામદારોને છેલ્લા 5 મહિનાનો પગાર આપવાનો પણ બાકી છે. જો એ લોકો હડતાલ પર ઉતરી જશે ને તો ફેક્ટરી બંધ કરવી પડશે. હે ભગવાન, આ તો બહુ ભારે થઈ, પણ હું શું તમારી મદદ કરી શકું? સોનલ, તું તારા પપ્પાને વાત કર ને કે 15 લાખ રૂપિયા આપે, હું 3-1 મહિનામાં એમને પાછા આપી દઈશ. પણ રોહન, મારા પપ્પા તો એક સામાન્ય વ્યક્તિ છે, એમની પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી હોય? સોનલ, સોનલ, તું છે ને સાવ ભોળી છે. તું તારા કાકી કાકા, સોરી, મમ્મી પપ્પાને બરાબર ઓળખી નથી શકી એટલે આવી વાતો કરે છે. એવી તે શું વાત છે કે મારા મમ્મી અને પપ્પાએ મારાથી છુપાવી? સાંભળ, નહીં રોહન, આવું તો ક્યારે બને જ નહીં. મને મારા મમ્મી અને પપ્પા પર પૂરો ભરોસો છે. સર, તને મારી વાત પર ભરોસો નથી ને? તો એક કામ કર, તું તારા મમ્મી પપ્પા પાસે જા અને જાતે જ એમને પૂછી લે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ઠીક છે, હું જાતે જઈને તપાસ કરી લઈશ.
આ દીકરી સોનલનો હમણાં ફોન નથી આવ્યો, કેટલા દિવસ થઈ ગયા? મજામાં તો હશે ને? હું શું કહું છું, તમે એને ફોન તો કરો, ખબર અંતર તો પૂછો, કેટલા દિવસથી મેં મારી દીકરી યારે વાત નથી કરી. હું તને શું કહું છું, કાલ રાતે જ મેં સોનલને ફોન લગાડ્યો હતો ને, પણ એને ઉપાડ્યો નહોતો. મને લાગે છે આ હવા પાણી ફેર થયા છે ને, તો તબિયત ખરાબ નહીં થઈ ગઈ હોય ને? પણ ફોન તો કરો. ઠીક છે, એટલે અત્યારે હું ફોન લગાડી દઉં, કદાચ લાગે તો. લે, તું આમ ઓચિંતા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બેટા, તું આમ ઓચિંતા અહીંયા આવી? કાલે તો અમે તને તેડવા આવવાના હતા. અને તું એકલી આવી છે? રોહન કુમાર નથી આવ્યા? હા, તારું મોઢું કેમ બટા હાવ પડી ગયું છે? એમને થોડું કારખાને કામ હતું ને, એટલે એ નથી આવ્યા. પણ બેટા, આમ અચિંતાવાનું કોઈ કારણ? બધું બરાબર તો છે ને ત્યાં? પપ્પા, મારે તમારું એક કામ હતું ને, એટલા માટે હું અહીંયા આવી છું. હા હા, બોલને બેટા, પણ કઈ અગત્યનું હતું? ખાસ કઈ નહીં, પણ બહારથી જે મને જાણવા મળ્યું છે ને, એ સાચું છે કે ખોટું એ મારે જાણવું છે. મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે, પણ મારે જાણવું છે કે સાચું શું છે. જાણવું છે? શું જાણવું છે બેટા, બોલ ને. અત્યાર સુધી અમે તારાથી કોઈ વાત છુપાવી છે ખરી? બોલ, શું જાણવું છે? હા બોલ ને બેટા, શું વાત છે? મારા સસરાના ઘરેથી મને જાણવા મળ્યું છે કે. શું બેટા, જે હોય સાફ સાફ પૂછી લે ને, બોલ. મારા મમ્મી પપ્પાનો અકસ્માત થયો ત્યારે એમના વીમાના રૂપિયા આવ્યા છે 25 લાખ. પચીસ લાખ રૂપિયા? આ તો શું બોલે છે? ના બેટા, હા વાત તદ્દન ખોટી છે. તારા મમ્મી પપ્પાના વીમાના 5 લાખ રૂપિયા આવ્યા હતા, અને એ તારા સસરાને અમે દહેજમાં આપી દીધા છે, અને એ વાતની તને પણ જાણ છે. હા, એ બધું હું જાણું છું, પણ રોહને મને કીધું એ કંઈ ખોટું તો નહીં હોય ને? બેટા, તને તારા મા બાપ પર વિશ્વાસ નથી? મા બાપ? કોણ મા બાપ? મારા મા બાપ તો અકસ્માતમાં ગુજરી ગયા છે, અને લગ્ન પછી તો મારું જો કંઈ હોય ને તો એ મારા હસબન્ડ છે. રોહન તો ખોટું ના જ બોલતા હોય ને? બેટા, તું અમારી ઉપર શંકા કરે છે? અરે, અમે તને કેટલા લાડકોડથી ઉછેરીને, મમતાનું મીંઢોળ બાંધીને, મયરની ચૂંદડી ઓઢાવીને સાસરે વડાવી છે, અને અને તું અમારા ઉપર શંકા કરે છે? બસ કાકી બસ, આ ઇમોશનલ ડ્રામાનું નાટક કરીને તમે સાચી વાતને છુપાવી નહીં શકો. બેટા સોનલ, તું આ શું બોલે છે? અમને જો કાકા કાકી કહીને વાત કરે છે, તને અમારી વાત તો જરાય વિશ્વાસ નથી દીકરા? બસ કાકા, બહુ થયું, તમે બંને આ રો કકડ કરીને મારી વાતને ટાળવાની કોશિશ કરો છો. મને મારા પપ્પાના વીમાના 20 લાખ રૂપિયા જોઈએ છે, બસ બીજું કઈ નહીં, અને એ 20 લાખ રૂપિયા પણ અત્યારે જ. બેટા, આ તો શું બોલે છે? તારા મમ્મી પપ્પાના વીમાનો 1 પણ રૂપિયો અમારી પાસે નથી. અરે, તું અમારી પર વિશ્વાસ કર બેટા. બસ કાકી બસ, મને કોઈ બહાનું નથી જોઈતું, મને બસ મારા મમ્મી પપ્પાના વીમાના 20 લાખ રૂપિયા જોઈએ છે. અત્યારે તો હું જાઉં છું, પણ 2 દિવસ પછી ફરી આવીશ, ત્યારે 20 લાખ રૂપિયા તૈયાર રાખજો. અરે સોનલ, મને મારા મમ્મી પપ્પા પર પૂરો ભરોસો છે, એ ક્યારે આવું કરે જ નહીં. તને મારી વાત પર ભરોસો નથી એમ? હે? તારે મારી વાત માન્યા વગર છૂટકો નથી હવે. હે? આ તારા બાપનું ઘર નથી. હે? તારે પૈસા તો લાવવા જ પડશે.
વાત સાંભળ મારી સામે જો શું કીધું મેં પૈસા તો તારે લાવવા જ પડશે અને આજથી છે ને તને ફોન ક્યાં છે તારો ફોન પણ નહીં મળે અને મારી વાત સાંભળ તારો બાપને આ વાતની ખબર પડવી જોઈએ નહીં સમજી મમ્મી પપ્પા મને માફ કરી દેજો હું જાણું છું તમારી પાસે એક પણ રૂપિયો નથી પણ હું શું કરું હું મજબૂર છું મને માફ કરજો મને માફ કરજો હું તમને કહેતી જ હતી કે આ લોકો મને ઠીક નથી લાગતા જોયું ને મારી સોનલને એક ઝટકામાં બદલી નાખી અરે એ લોકો એની જાત બતાવી દીધી રાધા તારી વાત ખરી છે હજી આ લોકોને દહેજની ભૂખ મટી નથી અને હજી એની લાલચ રૂપિયાની પૂરી નથી થઈ એટલે તો વીમાના નામે આપણી પાસેથી હજી 20 લાખ રૂપિયા પડાવવા માંગે છે આપણી સોનલ સાવ એટલે સાવ બોળી છે એની વાતમાં આવી ગઈ મને તો એ નથી સમજાતું કે આટલા બધા રૂપિયા આપણે ક્યાંથી લાવીશું કઈક તો કરવું પડશે રાધા ને તો એ લોકો આપણી સોનલને હરકું જીવવાય નહીં જાય અને ગામના લોકો વાતો કરશે કે સગી દીકરી નહોતી એટલે એને કુવામાં નાખી દીધી હવે શું કરશું ક્યાંથી લાવશું આટલા બધા રૂપિયા અરે જ્યારે એને દહેજ માંગ્યું ને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે આ લોકો કઈ જાતના છે છેલ્લે ઘર બાર વેચી દઈએ ને તો થાય પણ એની કરતા આપણી દીકરીને વેલી તકે સમજાવીને છૂટું કરી દઈએ ને એ વધારે સારું નહીં દાદા તું એવું નહીં બોલ કારણ કે હજી સોનલને લગ્ન કરીને કે માંડ 15 દિવસ થયા છે ત્યાં તું એને છૂટું કરવાની વાત કરે છે જયંત ક્યાં જાઓ છો તમે અને આ ફાઇલ શેની છે રાજા આ દસ્તાવેજ લઈને હું જાઉં છું આ મકાન વેચી અને પૈસાની સગવડ કરું છું જયંત તમને એવું નથી લાગતું કે તમે ઉતાવળમાં ખોટું પગલું ભરી રહ્યા છો અરે હા મકાન આપીને દસ્તાવેજ તમે મૂકીને પૈસા લઈ આવશો આપણે ઘર બાર વગરના થઈ જશું હું એમ કહું છું એકવાર સોનલને ફોન કરીને સાચી હકીકત શું છે એ તો જાણો રાધા સોનલને ફોન કરશું ને તો એ લોકો સોનલને વધારે હેરાન કરશે અને એટલા માટે હું તને કહું છું આપણે રૂપિયાની સગવડ કર્યા વગર કોઈ છૂટકો નથી છૂટાછેડા કરી નાખશું ને તો લોકો વાતો કરશે કે એની સગી દીકરી નથી એટલે એણે ધ્યાન ન આપ્યું પોતાની દીકરી હોત તો કેવી સારી રીતે સાચવી હોત પણ હવે શું કરવું અને શું ન કરવું કાંઈ સમજાતું નથી તો રડીશ નહીં રાધા આપણા માટે આ કસોટીનો સમય છે અને ભગવાન આપણી કસોટી કરી રહ્યો છે ને એમાંથી આપણે બહાર ઉતરવાનું છે પણ તમે તો કહેતા હતા ને કે આપણા આ મકાનના 17-18 લાખ રૂપિયા આવશે તો તમે બીજા રૂપિયાની જોગવાઈ ક્યાંથી કરશો હું એ જ વિચારું છું કે બાકીના 2 લાખ રૂપિયા આપણે ક્યાંથી કાઢીશું લો આ બંગડી અને આ મારો ચેન આના 2 લાખ રૂપિયા તો આવશે જ અને 20 લાખ રૂપિયા ભેગા કરીને વેવાઈને પહોંચતા કરી દેજો
હવે વાયા આવશે. રોહન, આ તારા સાસુ સસરા આવ્યા છે, અને સોનલ ને તો બોલાવ. એ હા પપ્પા, આવ્યો. જય શ્રી કૃષ્ણ. સોનલ, બહાર આવજે તો, જો તારા કાકા કાકી સોરી મમ્મી પપ્પા આવ્યા છે, અને એમના માટે પાણી લેતી આવજે. એ હા. તમારી ઉપર ભરોસો છે, અને આમાં આ રૂપિયા તમારી દીકરીના છે ને, અને કોઈ મા બાપ થોડા પોતાની દીકરીના રૂપિયા વાપરી નાખે, મને તમારી ઉપર ભરોસો છે. મને માફ કરી દેજો મમ્મી પપ્પા. હું જાણું છું કે વીમાનો એક પણ રૂપિયો તમારી પાસે નથી, અને સાચી વાત, હું ફોનમાં તમને કંઈ પણ નથી શકતી, કેમ કે મારો ફોન છીનવી લીધો છે. ઠીક છે વેવાઈ, અમારી દીકરીની અમાનત તમને સોંપી દીધી છે, અને હવે અમે રજા લઈએ. હવે એમ કઈ જવાતું હોય છે? આ લગ્ન પછી તમે પહેલી વખત અમારી ઘેરે આવ્યા છો, અને હવે આવ્યા છો ને તો કક ચા પાણી નાસ્તો અને જમીને જાઓ. અને રોહન, તું હું એમદમ બેઠો છો, જા સોનલને કે કંઈક નાસ્તા પાણીની જમવાની વ્યવસ્થા કરે. હા હા, કેમ નહીં, હું હમણાં જ કહું છું. અરે નાના જમાઈ, અમે દીકરીના ઘરનું પાણી નથી પીતા, બીજી વાર આવશો ત્યારે. અને ઓ મહારાણી, વાત સાંભળી લે મારી. તું તારા બાપાને ફોન તો નથી કરી શકે, પણ એમને મળવા માટે રૂબરૂ જવાનું પણ ન વિચારતી. એમને આ વાતની ખબર પડવી જોઈએ નહીં. સમજી? સમજી ગઈ? કે ફરીથી સમજાવું? જોયું રાધા, આપણે સોનલ એકદમ ઉદાસ ચહેરે મોઢું ઝુકાવીને ઊભી હતી. તમારી વાત તો સાચી છે, એના ઉદાસીન ચહેરામાં એક ડરાવણો ભાવ દેખાતો હતો. મને લાગે છે જતીન, કંઈક તો ગડબડ છે. મને તો તારી વાત સાચી છે, કારણ કે એ નજર ઝુકાવીને ઊભી છે ને, એ રડતી હતી અંદરો અંદર. તારી વાત ખરી છે, કઈક ગડબડ હોય ને એવું મને લાગે છે. રાજા, તારી વાત ખરી છે, પણ હવે આપણે શું કરીએ?
કારણ કે હવે તો આપણી પાસે એક રહેવાનો આશરો હતો ને એ નથી રહ્યો. તમારી વાત તો સાચી છે, આપણને આપણા કાલની ખબર નથી, તો આપણે આપણી દીકરી સોનલનું કાલ કેવી રીતે વિચારશું? કેમ થયું પપ્પા, થઈ ગયું ને આપણું કામ? અરે દીકરા, બધું કામ પતી ગયું. આમાંથી 15 લાખ રૂપિયા ફેક્ટરીનું દેવું ચૂકવીને આવું છું, અને બાકી વધેલા 5 લાખ રૂપિયા પેલા અબ્દુલ ને આપી દઈ ને, એટલે આપણે નવ નિરાજ. પણ શું દીકરા, તું છે અત્યારે સોનલ હોમને લઈ અને બહાર નીકળી જા, કારણ કે ઓલો અબ્દુલ આવશે ને તો આપણો બધો ભાંડો સત્તો થઈ જશે. સાચી વાત છે પપ્પા, હું હમણાં કોઈક બહાનું કરી અને સોનલ લઈને બહાર જતો રહું છું, અને અબ્દુલ આવે ને તો તમે બધો વહીવટ પતાવી લેજો. હું બધું પતાવી દઈ, પણ તું સોનલને લઈને અત્યારે નીકળી જા. જા અરે ચાલ ચાલ ને બા, તું ચાલ. રોહન પણ કયો તો ઘરે ક્યાં જઈએ છીએ આપણે? સોનલ બેટા, આ રોહન તમને આટલા પ્રેમથી ક્યાંક લઈ જાય છે તો જાવ ને એની અરે ક્યાંક ફરતા આવો ને. ચાલ ચાલ, આજે આપણે છે ને બહાર જમશું. અરે તારા લીધે તો અમને લોકોને લોટરી લાગી છે. ચાલ પપ્પા, અમે આવીએ. હા હા, જઈ આવો. જાઓ ચાલ ચાલ. આશ, હવે ભલે ઓલો અબ્દુલ આવતો, આજે તો બધો વહીવટ પતાવી દઉં. અરે આવો આવો અબ્દુલભાઈ, અહીંયા કેમ ઉભા રહી ગયા? બેહો બેહો. શેઠ, શું થયું મારા રૂપિયાનું? આજે હું રૂપિયા લીધા વગર નથી જવાનો, સમજ્યા? અરે અબ્દુલભાઈ, એવું કઈ નથી, અને તમારા રૂપિયાની જોગવાઈ થઈ ગઈ છે, બસ ઉભા રહ્યો. લ્યો આ તમારા 5 લાખ રૂપિયા, અને આમ જો બરાબર ગણી લેજો. શેઠ, અમે અમારા ધંધામાં પૈસા કોઈ દિવસ ગણતા નથી. દેવાવાળાનું મોડું જોઈને કહી દઈએ છીએ કે એણે પૈસા પૂરા દીધા છે કે ઓછા દીધા છે. હા, એ બધું તો ઠીક છે, પણ વ્યાજનું છું? પણ વ્યાજ અબ્દુલભાઈ? હા વ્યાજ. તમે મને 1 મહિનામાં પૈસા આપવાના હતા, અને આ પૈસા તમે મને 6 મહિને આપ્યા છે, તો એ 6 મહિનાનું 3% લેખે 1,80,000 વ્યાજ, એ અમારે જોઈએ છે. ક્યાં છે? પણ અબ્દુલભાઈ, આ રૂપિયાની જોગવાઈ અમે માંડ માંડ કરી છે, એમાં તમે પાછા આ વ્યાજની ક્યાં લોભ કરો છો? વ્યાજ તો મારે જોશે. હે પણ પૂરેપૂરું, અને સાંભળી લો, હે રૂપિયા હું કઈ જતા નથી કરવાનો, આપી દો મારું વ્યાજ. હા હા અબ્દુલભાઈ, હું તમને તમારું વ્યાજ આપી દે, પણ તમે મને થોડોક સમય તો આપો. સમય સમય સમય, કેટલો સમય જોઈએ છે તમારે? હા, એટલું મોટું કારખાનું ચલાવો છો તો 1,80,000 નથી આપી શકતા. પણ અબ્દુલભાઈ, કારખાનું મારે હાલે છે એ વાત બરોબર છે, પણ છેલ્લા 1 વર્ષથી કારખાનામાં ક્યારેક નુકસાની ને ક્યારેક હાવ કટોકટી જાય છે. મને થોડોક સમય આપો, હું તમારા પૈસા આપી દે. ઠીક છે, 1 અઠવાડિયાનો સમય આપું છું, પણ 1 અઠવાડિયામાં મારે પૂરેપૂરા પૈસા મારા જોઈએ. આટલા બધા ગુસ્સામાં કેમ છો? હવે તો તમારી પૈસાની ભૂખ પણ ભાંગી ગઈ ને, કે હજુ બાકી છે? લોહી પી ગયો છે સાલો, 8 રૂપિયા આપવા છતાંય
હજી ધરાતો નથી સાલો. કોણ? તમે કોની વાત કરો છો? આ અબ્દુલ, પેલો મટકા વાળો છે ને, એની વાત કરું છું. એને તમારે સુકામ રૂપિયા આપવાના છે અને એ તમારી પાસે સેના રૂપિયા માંગે છે. હું ક્રિકેટનો સટ્ટો રમ્યો હતો અને 10 લાખ રૂપિયા હારી ગયો છું. એનો મતલબ એમ કે તમે મારા પપ્પા પાસેથી 20 લાખ રૂપિયા આ ફેક્ટરીનું દેવું અને જુગારા ભરવા માટે મંગાવ્યા હતા? હા, એ પૈસા મેં અબ્દુલને દેવા માટે જ મંગાવ્યા હતા તારા બાપ પાસેથી. અને એ સાલો હજી 2 લાખ રૂપિયા માંગે છે. તો એ પૈસા પણ તારે જ તારા બાપ પાસેથી લાવી આપવા પડશે. આટલું મોટું ચીટિંગ કર્યું તમે મારી સાથે? કંપનીના વર્કરોને રૂપિયા ચૂકવવા છે એમ કહીને તમે મારા બાપ પાસેથી 20 લાખ રૂપિયા લાવ્યા છો. હા તો ખોટું શું કર્યું એમાં? એમ પણ તારા બાપે છે ને અમારા મોભા પ્રમાણે દહેજ નથી આપ્યું, તો અમે આમ કરીને પડાવી લીધા. જો પહેલેથી જ મને ખબર હોત ને કે તમે બાપ દીકરો બંને પૈસાને એટલા ભૂખ્યા છો, તો ક્યારે હું તમારી સાથે લગ્ન જ ના કરત. મને તો તમારા પર ઘિન આવે છે. આટલા તમે દહેજના ભૂખ્યા છો ને એ તો મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. અરે થૂકું છું તમારા જેવા લોકો ઉપર હું. સાલી કમજાત, મારી સામે જીભ ચલાવે છે, જડબું ભાંગી નાખી છે તારું. હે, એક અઠવાડિયામાં મારે અબ્દુલને પૈસા આપવાના છે. હવે જા અને તારા બાપ પાસેથી પૈસા લઈ આવ. મારા બાપ પાસે કઈ થાપણ નથી પડી કે જ્યારે તમે કયો ત્યારે પૈસા લેવા જાઓ. હવે હું મારા બાપ પાસેથી 1 રૂપિયા પણ નહીં માંગુ. સોલી કમજાત, તું મને ના પાડે છે? ઊભી થા, ઊભી થા અને તારા બાપ પાસેથી પૈસા લઈને આવજે. રોહન, ઊભી થા, નીકળ આ ઘરમાંથી. પગમાં મૂક કે હવે પૈસા લઈને જ ઘરે. પ્લીઝ, ઓ પ્લીઝ પ્લીઝ, ગરીબ પૈસા લીધા હોય ઘરે આવ. બસ ઊભી થા, તો સમજો. ઘર કેમ આજે બંધ છે? ઘર કોઈ ખોલતું પણ નથી. ક્યાં ગયા હશે? ઓ ભાઈ. હા બે. અહીંયા મારા મમ્મી ને પપ્પા રહેતા હતા. હા, એ ક્યાં ગયા છે ખબર છે તમને? એ તો ઘણા સમયથી આ ઘર વેચીને ચાલ્યા ગયા છે. શું? હા, તે ચાલ્યા ગયા છે. આ ઘર વેચી નાખ્યું છે? હા, ઘર વેચી નાખ્યું છે એને. મારા મમ્મી પપ્પાએ મને 20 લાખ રૂપિયા આપવા માટે આ ઘર પોતાનું વેચી નાખ્યું. હે ભગવાન, ક્યાં ગયા હશે? હું એમને ક્યાં શોધીશ? જો પૈસા લીધા વગર ઘરે જઈશ તો મારો નફ્ફટ પતિ, લાલચુ પતિ મને મારી નાખશે, મને બહુ મારશે. પણ હવે હું મારા પપ્પા પાસે 1 રૂપિયો નહીં માંગુ. હા, એમની પાસેથી 1 રૂપિયો નહીં લઉં. હું અત્યારે જ મારા મમ્મી પપ્પાને શોધીશ. હા અબ્દુલભાઈ, મેં તમને અઠવાડિયે પૈસા આપવાની વાત કરી હતી, પણ પૈસાની જોગવાઈ થઈ ગઈ છે, તો આજ સાંજે આવીને તમે તમારા રૂપિયા લઈ જાઓ. આવે છે. Thank you.
ક્યાં છે તમારી હો? કેમ હજી પૈસા લઈને નથી આવી? આ એક કલાકથી હું આટા મારું છું. ભાઈ આવતી જશે, તમે થોડી વાર રાહ જુઓ ને, બેસો ને. હું તો કંટાળ્યો છું હું પણ. હા સોનલ આવી ગઈ. અરે ક્યાં રહી ગઈ હતી તું? ક્યારે તારી રાહ જોતા હતા? લાવ જલ્દી પૈસા આપી દે એટલે હું અબ્દુલભાઈને આપી દઉં. પૈસા ક્યાં છે? નથી લાવી હું રૂપિયા. શું કીધું તે? તું પૈસા નથી લાવી એમ? મેં તને તારા બાપના ઘરે પૈસા લેવા મોકલી હતી અને તું રૂપિયા લીધા વગર જ પાછી આવી ગઈ. હા હા હું રૂપિયા લીધા વગર જ અહીં આવી છું. તમારા બાપ ના લીધે હતી. મારા બાપે મકાન વેચી દીધું. ઘરબાર વગરના રસ્તે અજાણતા થઈ ગયા છે એ લોકો. તમારા લીધે થી. તમે બાપ દીકરો બંને રૂપિયાના ભૂખ્યા છો. મારા બાપ પાસે તેનું ઘર તો પડાવી લીધું. હવે શું એનો જીવ લેશો? નાલાયક, હજી તું મારી સાથે જીભ ચલાવે છે એમ? ખબરદાર જો રોહન, તે મારી બેન ઉપર હાથ ઉપાડ્યો છે તો. બેન? હા બેન, આ તારી પત્ની સોનલ છે ને, એને મેં ધર્મની બેન બનાવેલી છે. એક વર્ષ પહેલા મારું એક્સિડન્ટ થયું હતું અને લોહી લુહાણ વાળી હાલતમાં હું રોડ ઉપર પડ્યો હતો. રસ્તા પર આવતા જતા કોઈ પણ લોકોએ મારી મદદ નથી કરી. ત્યારે આ સોનલ ત્યાંથી પસાર થતી હતી અને મને લોહી લુહાણ હાલતમાં જોઈ અને મારી મદદ કરી હતી. બસ એ જ દિવસથી મેં સોનલને મારી બેન માની છે. અને હા, જો એ દિવસે સોનલે મારી મદદ ન કરી હત ને, તો હું આજે જીવતો જ ન હોત. એ જ દિવસથી મેં સોનલને મારી બેન માની હતી. અને જો મને ખબર હત ને કે આ સોનલ તમારા ઘરની વહુ છે, તો હું અહીંયા પૈસા માંગવા માટે આવત જ નહીં. મારી બેન મને માફ કરી દે. મને નથી ખબર કે હરામી તારો પતિ છે અને આ બધા પૈસા દહેજના રૂપમાં તારા પપ્પા પાસેથી લીધેલા છે. બેન, મારે તારા રૂપિયા નથી જોતા. તારો એક રૂપિયો પણ તારા ભાઈને ન ખપે. હું તારા બધા બધા પૈસા પાછા આપી દઈશ. ભાઈ, તું મને મારા રૂપિયા તો પાછા આપી દઈશ, પણ મારા મમ્મી પપ્પા ક્યાં ગયા હશે? હું એને ક્યાં શોધવા જઈશ? અરે મારી બેન, તું રડ નહીં. તારા પપ્પાને હું સારી રીતે ઓળખું છું અને ક્યાં છે ને એ મને ખબર છે. ચાલ મારી સાથે, હું તને એની પાસે લઈ જાઉં. તારે ગભરાવાની કોઈ જરૂર નથી. હવે આ તારો ભાઈ તારી સાથે છે. હું પણ જોઉં છું કોણ તને કઈ કહે છે. ચાલ, ને આ લોકો તારું કઈ નહીં ખરાબ કરી શકે. ચાલ મારી સાથે. અરે બેટા, રડે છે શા માટે? રડીશ નહીં મારી દીકરા, તું રડીશ નહીં. પપ્પા, તમારે મને 20 લાખ રૂપિયા આપવા માટેથી તમારું ઘર વેચી નાખ્યું. તમારે આવું કરવાની શું જરૂર હતી પપ્પા? બેટા, જો અમે આવું ન કરત ને, તો તને 20 લાખ રૂપિયા અમે ક્યાંથી આપત? અને કદાચ અમે આમ ન કરત ને, તો તને એમ થાત કે મારા સગા મમ્મી પપ્પા હોત ને, તો સારું હતું. મમ્મી, મને તમારી પરિસ્થિતિ ખબર છે, પણ
મેં તમારામાં આવીને પણ તમારી પાસે 20 લાખ રૂપિયાની માંગણી કરી. મારા મમ્મી પપ્પા ના ગયા પછી તમે લોકોએ જ મને સાચવીને મારો ઉછેર કર્યો છે. મને મોટી કરી, ભણાવી ગણાવી, પરણાવીને સાસરે મોકલી. આટલું તો કદાચ મારી સગીમાં હોત ને તો પણ મારી માટે ન કરે. બેન, તું રડીશ નહીં. સાચી હકીકત શું છે ને એ હું તને કહું. જ્યારે તારા પપ્પાએ આ મકાન વેચ્યું હતું ને ત્યારે એ મને મળ્યા હતા અને મને સાચી હકીકત જણાવી હતી. એટલે મેં તારા સાસરિયા પક્ષ પાસેથી જેટલા પૈસા લીધા હતા ને, જે 20 લાખ રૂપિયા, હે મેં તારા પપ્પાને પાછા આપી અને આ મકાન છોડાવી લીધું હતું. એટલે જ મેં તને કીધું હતું કે ચાલ બેન, તને તારા મમ્મી પપ્પા પાસે હું લઈ જાઉં. કેમ હવે સુકામ આવ્યો છે તમારો કાળો મોઢો લઈને અહીંયા? હજી વધારે દહેજ ની ભૂખ હોય તો મને કયો હજી આપું તમને? અરે મારી દીકરીને તમે રાતા પાણીએ રોવડાવી છે, સુખ નથી લેવા દીધું, અને અહીંયા કયું મોઢું લઈને આવ્યા છો? નીકળી જાઓ ઘરની બહાર. રે ભાઈ, રેવણ, મને માફ કરી દો, હું દહેજનો લાલચુ માણસ નથી, પણ હું શું કરું? હું લાચાર થઈ ગયો હતો. આ મારો રોહન ક્રિકેટના સટ્ટાના કારણે 10 લાખ રૂપિયાનું દેવું કરીને બેસી ગયો અને મારા ધંધામાં બહુ નુકસાની કરી અને 20 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું. એના કારણે મારે આવું પગલું ભરવું પડ્યું. મને માફ કરી દો ભાઈ. કાકા, તમારી ઉપર એટલી બધી તકલીફ હતી તો તમારે મને પહેલા કહેવું જોઈએ. સોનલ તો મારી બેન છે, હું તમારી મદદ કરું ને. મમ્મી પપ્પા, અમારાથી જે ભૂલ થઈ છે એના બદલ હું તમારી માફી માંગુ છું. હવે ફરીથી આવું ક્યારેય નહીં થાય, હું ખાતરી આપું છું. પ્લીઝ મને માફ કરી દો. અને સોનલ, હું તારી માફીને લાયક તો નથી, પણ થઈ શકે તો તું પણ મને માફ કરી દે. મને સુધરવાનો એક મોકો નહીં આપે? પ્લીઝ મને માફ કરી દે. મમ્મી પપ્પા, હું એક ભાવમાં બે ભાવ કરવા નથી માંગતી. રોહનને અને મારા સસરાને તમે લોકો માફ કરી દો. મને વિશ્વાસ છે કે હવે પછી રોહન ક્યારે હું ખોટું પગલું ક્યારે નહીં ભરે. બેટા, તું જેમ કે આજ સુધી અમે ક્યારેય તારું ભેળ વાઢ્યું નથી અને ક્યારે તને પારકી નથી સમજી. મમ્મી, આજે સાચા અર્થમાં મને સમજાણો કે તમે લોકો જ મારા માવતર છો. સાચા અર્થમાં તો તમે જ મને મૈયરની ચુંદડી ઓઢાડીને મારા સાસરે મોકલી હતી. મારા બધા દુઃખને તમે તમારા સિરે લઈ લીધા.